ફૂલવેટા ગામમાં દલિતો આ પીવાના પાણીમાં પ્રશ્ન માટે રજૂઆત કરે છે, પણ એવું તો શું બન્યું કે બીજા દિવસે દલિતોએ ફરી જવું પડ્યું? મોટાભાગે દલિત જે સમાજ જે છે એ અન્ય ગામમાં અન્ય જ્ઞાતિના લોકો જે છે એની ઉપર નિર્ભર કરતો સમાજ છે, અને ખાસ કરીને નળકાંઠા વિસ્તારમાં સેંડવા સમાજની વસ્તી આવેલી છે, અને સેંડવા સમાજ પાસે જમીન નથી, રોજગારી નથી, અને એમના ઘણા બધા પોતાના પણ પ્રશ્નો છે. આર્થિક રીતે તૂટેલો વર્ગ છે અને સામાજિક દબાણમાં વર્ગ છે, એટલે અન્ય જ્ઞાતિના ઉપર નિર્ભર છે. એટલે એમને એવું લાગે છે કે જો હવે આ પ્રશ્નો ઉપાડીશું તો અમારી રોજગારી ઉપર પ્રશ્ન ઊભો થશે, ઇવન એમનો બહિષ્કાર પણ થઈ શકે છે. એટલે એમને બીજા પણ અનેક પ્રકારના મુશ્કેલી, એક તો હાડમારી તો પાણીમાં સહન કરે જ છે, પણ એમનું દૂધ છાશ પાણી એ બધું જ બંધ કરી દેવામાં આવે, એમને વાહનમાં ના પણ બેસાડી દેવામાં આવે. આવા ગુજરાતમાં અનેક દાખલાઓ બનેલા છે, અને આ ગામમાં પણ કદાચ જો એ અવાજ ઉઠાવે તો આવો દાખલો બની શકે એમ છે. આ ધુલેટા ગામે વર્ષોથી બે કૂવા આવેલા છે. એક કૂવો કોરી પટેલ સમાજ માટે અને અન્ય સમાજ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, અને બીજો કૂવો અનુસૂચિત જાતિના લોકો, જેમાં પેટંગ જ્ઞાતિમાં જુઓ તો રાવત અને વણકર સમાજના લોકો એનો ઉપયોગ કરે છે. પરંતુ અમારી વારંવાર મુલાકાતના અંતે અમને જાણવા મળેલ છે કે અનુસૂચિત જાતિનો કૂવો પાછલા 20 વર્ષથી બંધ હાલતમાં છે, અને એ બંધ હાલતમાં હોવાના કારણે અનુસૂચિત જાતિની બહેનો જે બીજો કૂવો જે છે કે જ્યાં બીજા અનુસૂચિત બિન અનુસૂચિત જાતિના લોકો પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે, ત્યાં એમને ઉચ્ચેથી પાણી આપવામાં આવે છે, એમને અડધૂત કરવામાં આવે છે, અને પાણી ભરવામાં આ બહેનોને આઝાદીના 70 વર્ષે પણ આપડછેટનો ભોગ બનવું પડે છે. અનુસૂચિત જાતિના હક અધિકારની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં તો અનુસૂચિત જાતિના લોકો સાથે જે આભડછેટ રાખવામાં આવે છે એ મુદ્દો ઉઠાવવો ખૂબ જ કઠિન હોય છે, અને એના માટે અનુસૂચિત જાતિના લોકોને તૈયાર કરવાનું કામ કરવાનું સૌથી પહેલું પગથિયું છે. એના ભાગરૂપે એક વર્ષથી થુલેટા ગામમાં લોકો સાથે સંપર્ક બનાવ્યો અને સતત એમની સાથે રહીને અને આ મુદ્દાને કઈ રીતે આગળ લઈ જવો એના માટેની આખી વ્યૂહરચના ઘડી કાઢી. પરંતુ આજે પણ અનુસૂચિત જાતિના બહેનો માટે અલગ કૂવો અને એ જ અલગથી પાણી એમના માટે અસ્તિત્વ ધરાવે છે. આ રજૂઆત બાદ ગ્રામ પંચાયતે પંચાયતની મિટિંગમાં જનરલ બોર્ડમાં ઠરાવ કરવો પડ્યો કે દલિતોને હવે અલગ કૂવો બનાવી આપીશું. પ્રશ્ન અહીંયા આવીને ઊભો થાય છે, જો દલિતોને એ સેમ કૂવામાં જો પાણી મળતું હોય બહેનોને, દલિતોને સ્વમાનથી મળતું હોય, તો અલગ કૂવો બનાવી આપવા માટે પંચાયતે કોઈ જરૂર નથી. દલિતોને ગામમાં ખૂબ જ ડર છે, એમનો સામાજિક બહિષ્કાર થાય એવી શક્યતા છે, એમની ઉપર હુમલો થાય એવી શક્યતા છે. ઇવન અમને પણ ગર્ભિત ધમકીઓ ગામના અમુક લોકો દ્વારા જાહેરમાં આપવામાં આવેલી છે કે એ લોકો આવશે તો એમને ગામમાં કેવી રીતે આવે છે આપણે જોઈ લઈશું.